નમસ્કાર વહાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હું તમને આજે સમજાવીશ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના વિશે. આ યોજના શું છે અને કઈ રીતનો લાભ મળે છે, એમાં કોણ ફોર્મ ભરી શકે, શું શું ડોક્યુમેન્ટ જોશે, તો આ બધી વિગત આપણે આખા વિડીયોમાં કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, વિડીયોને સ્કીપ ન કરતા ચલો. તો શરૂઆત કરીએ વિડીયોની. દર્શક મિત્રો, તો સૌ પ્રથમ આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં નીચે મુજબના 18 ટ્રેડનો સમાવેશ થાય છે. એટલે કે નીચે મુજબના જે 18 અલગ અલગ લોકો ધંધા કરતા હોય છે, એ ધંધામાં લોકોને 15,000 સુધીની સાધન સહાય આપવામાં આવે છે. ત્યાર પછી એને તાલીમ આપવામાં આવે છે, તાલીમમાં પણ 15,000 રૂપિયા મહિને પગાર આપવામાં આવે છે, તેમજ એડવાન્સ તાલીમ આપવામાં આવે છે. તો વિગતવાર આપણે વિડીયોમાં આગળ જોઈએ કે કઈ કઈ ધંધામાં સરકાર આપણને સાધન સહાય આપે છે અને તાલીમ શું આપે છે. તો વિડીયોમાં આગળ વાત કરીએ. સૌ પ્રથમ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, પ્રથમ છે દરજી કામ કરતા એ લોકોને સાધન સહાય આપે છે. ત્યાર પછી ધોબી છે, ઢીંગલી અને રમકડાની બનાવટ, પરંપરાગત વાણંદ, નાઈને શિલ્પકાર, મૂર્તિકાર, તેમજ ફૂલોની માળા બનાવનાર, કુંભાર, કડિયા કામ કરતા લોકો માટેની છે. તેમજ આગળ વાત કરીએ, લુહાર કામ કરતા હોય તેને સાધન સહાય મળે છે, સુથાર કામ કરતા હોય તેમને મળે છે, મોચી કામ, સોની કામ કરતા હોય તેમને મળે છે, બાસ્કેટ, મેટ, સાવરણી બનાવનાર, તેમજ બખ્તર બનાવનાર, આર્મર તથા બોટ બનાવનાર, તથા માછલી પકડવાની જાળ બનાવનાર, તથા હથોડી અને ટૂલ કિટ બનાવનાર, તાળા બનાવનાર. તો આમ ટોટલ 18 પ્રકારના નોખા નોખા જે લોકો વ્યવસાય કરે છે તેમને સરકાર તરફથી 15,000 સુધીની સાધન સહાયની કીટ આપવામાં આવે છે વિનામૂલ્યે. તેમજ સાધનની કીટ આપ્યા બાદ લોકોને, જે પણ લોકોએ આમાં ફોર્મ ભર્યું છે, તેમને તાલીમ આપવામાં આવે છે અને તાલીમની સાથે સાથે લોકોને 15,000 સુધીનો મહિને પગાર આપવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત મળતા લાભ, આ યોજનામાં આપણને શું શું લાભ મળશે. તો સૌ પ્રથમ પહેલાં તો આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, જે લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. હાલ આમાં ફોર્મ ભરી શકો છો. સૌ પ્રથમ રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને એક પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ આપવામાં આવે છે, ત્યારબાદ એને આઈડી કાર્ડ આપવામાં આવે છે, ત્યાર પછી રૂપિયા 15,000ની ટૂલ કિટનો લાભ આપવામાં આવે છે, ત્યાર પછી લાભાર્થીને દૈનિક 500 રૂપિયા સ્ટાઇપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે, જે 1 મહિના સુધીની તાલીમ હોય છે. ત્યાર પછી બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને 18 મહિનાની મુદત સાથે 1 લાખ સુધીની ફ્રીમાં લોન મેળવવા પાત્ર બનશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આપણે આ ફોર્મ ભરવામાં શું શું ડોક્યુમેન્ટ જોશે, તો એની આગળ વાત કરીએ. આપણે રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો સૌ પ્રથમ અરજદાર જે ફોર્મ ભરવાનું છે એમનું આધાર કાર્ડની જરૂર પડશે, ત્યારબાદ રેશન કાર્ડની જરૂર પડશે, ત્યારબાદ બેંકની વિગત, ત્યારબાદ આધાર જોડે લિંક મોબાઈલ નંબર જોશે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે. યોજનાની પાત્રતા, હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરોને આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ કુટુંબ દીઠ 1 સભ્ય સુધી મર્યાદિત રહેશે. લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. તેમજ જે લોકો ફોર્મ ભરે છે તેમાં સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર રહેશે નહીં. આમ સરકારી નોકરી કરતા હોય તો એ લોકોને આ લાભ મળતો નથી. મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો. ફરી આવા જ એક ટોપિક સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.